મિત્રો, ધોરણ 8 વિષય અંગ્રેજીમાં કમ્પ્રિહેન્શનનો આજથી આપણે અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી કમ્પ્રિહેન્શન પેજ નંબર 35 ઉપર આપ્યું છે તેમાં બધા આવી જશે. પાઠ્યપુસ્તક ગ્રામરનું પાઠ્યપુસ્તક પેજ નંબર 35 કમ્પ્રિહેન્શન, એમાં પ્રશ્ન નંબર 1, રીડ ધ પોયમ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. આઈ લીવ ઇન ધ ટાઉન ઇન અ સ્ટ્રીટ, હું નગરની શેરીમાં રહું છું. ઇટ ઇઝ અ ક્રાઉડેડ વિથ ટ્રાફિક એન્ડ ફીટ, તે ખૂબ જ તે ભીડવાળી જગ્યા છે જેમાં ખૂબ જ ટ્રાફિક અને પગો એટલે કે માણસોની અવર જવરવાળું હોય છે. સામાન્ય રીતે ટાઉનની વાત કરે છે, નગર અને શહેરમાં. ધેર આર બસીસ એન્ડ મોટર્સ એન્ડ ટ્રેન્સ, અને ત્યાં ઘણી બધી બસો, ગાડીઓ અને ટ્રેનોનું આવન જાવન હોય છે. બરાબર, આ કવિ જે છે ગામડાનું અને શહેરી કક્ષાની વાતચીત કરે છે. આઈ વિશ ધેર વેર મેડોઝ એન્ડ લેમ્પ્સ, મારી તો એવી ઈચ્છા છે કે જ્યાં લીલા ઘાસના મેદાનો હોય અને લેમ્પ્સ એટલે ઘેટાઓ બકરાઓ એટલે કે ત્યાં ચર્ચા હોય, ચરતા હોય. ધ હાઉસ ઓલ વેઇટ ઇન અ રો, હાઉસીસ ઓલ વેઇટ ઇન અ રો, ઘરો છે એ લાઇનમાં હોય છે. ધેર ઇઝ અ સ્મોક એવરીવર ધેટ આઈ ગયો, અને જ્યાં જાઓ ત્યાં બધી જગ્યાએ મને માત્ર ધુવાડો જોવા મળે. જ્યાં આપણે ગામડામાં પહેલાં છે એ ચૂલાઓને એવું જોવા મળતું હતું. આઈ ડોન્ટ લાઇક ધ નોઇઝીસ આઈ હિયર, જ્યાં જઈએ ત્યાં એકલો અવાજ સંભળાય છે એ મને ગમતો નથી. આઈ વિશ ધેર વેર વુડ્સ વેરી નિયર, મને એટલું જ ઈચ્છા છે કે મારી આજુબાજુમાં જંગલો જેવું કંઈક હોય. ધેર ઇઝ ઓનલી વન થિંગ ધેટ આઈ લવ, અને મને માત્ર એક જ વસ્તુ ગમે છે. એન્ડ ધેટ ઇઝ ધ સ્કાય ફાર અબોવ, અને એક જ વસ્તુ મને ગમે છે અને તે છે એ શું છે તો કે સ્કાય. સ્કાય એટલે આકાશ, જે ફાર અબોવ છે, ખૂબ જ દૂર છે. એન્ડ ધેટ ઇઝ ધ સ્કાય ફાર અબોવ, ધેર ઇઝ અ પ્લેન્ટી ઓફ રૂમ ઇન ધ બ્લુ ફોર કાસ્ટલ ઓફ ક્લાઉડ્સ એન્ડ મી ટુ, અને ધેર ઇઝ અ પ્લેન્ટી ઓફ રૂમ, ત્યાં ઘણા બધા રૂમો છે. ઇન ધ બ્લુ, અને બ્લુ એટલે આકાશમાં, બરાબર, ફોર કાસ્ટલ્સ ઓફ ક્લાઉડ્સ એન્ડ મી, અને ત્યાં માત્ર કાસ્ટલ્સ ઓફ ક્લાઉડ્સ એટલે કે ક્લાઉડ્સ એટલે કે વાદળાઓના ત્યાં કિલ્લાઓ છે. એન્ડ મી, અને ત્યાં હું, અને ત્યાં આકાશમાં માત્ર બે જ વ્યક્તિ હશું, ના કાગ શું હશે તો કે વાદળાઓના કિલ્લાઓ અને હું માત્ર બે જ વ્યક્તિ હશું. તો આવી કંઈક કવિતાની વાતચીત કરતાં વાક્યો વાર્તાની ચર્ચા કરતાં કહે છે કે કવિ નગર અને ગામડું છે એમાં શું ફેર હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તેને આધારિત પ્રશ્નના જવાબ આપ્યા છે. વિથ વોટ ઇઝ ધ સ્ટ્રીટ ક્રાઉડેડ, તો જવાબ લખવાનો છે, ધ સ્ટ્રીટ ઇઝ ક્રાઉડેડ વિથ ટ્રાફિક એન્ડ ફીટ, ધેર આર બસીસ એન્ડ મોટર્સ એન્ડ ટ્રેન્સ. બીજો પ્રશ્ન, વોટ ડઝ ધ પોએટ નોટ લાઈક, પોએટને શું નથી ગમતું, તો ધ પોએટ ડઝ નોટ લાઈક નોઇઝીસ, અવાજ એમને ગમતો નથી. રાઇટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ લવ એન્ડ સ્ટ્રીટ, રાઇમિંગ વર્ડ્સ એટલે વિદ્યાર્થી મિત્રો એક સરતા અનુપ્રાસવાળા શબ્દ, લવ તો અબો, સ્ટ્રીટ તો ફિટ. ચોથો પ્રશ્ન, વોટ ડઝ ધ પોએટ લવ, પોએટને શું ગમે છે, પોએટ લવ્સ ધ સ્કાય. ધ પોએટ, અને પાંચમું વાક્ય પ્રશ્ન, ધ પોએટ વિશ ધેર વેર મેની હાઉસીસ, ટ્રુ ઓર ફોલ્સ, તો કે ફોલ્સ. ચાલો એની પછીની બીજી કવિતા છે પેજ નંબર 36 ઉપર, તો બધા વિદ્યાર્થીનું ધ્યાન હવે તેમાં. ઇન ધ હાર્ટ ઓફ સીડ બરી ડીપ સો ડીપ, અ ડિયર લિટલ પ્લાન્ટ લે અ ફાસ્ટ અસ્લીપ, વેક સેડ ધ સનશાઇન એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ, વેક સેડ ધ વોઇસ ઓફ ધ રેઇન ડ્રોપ સ્પ્રાઇટ. ઇન ધ હાર્ટ ઓફ સીડ બરી ડીપ સો ડીપ, એક બીજના હૃદયમાં ઊંડે ઊંડે, અ ડિયર લિટલ પ્લાન્ટ લે ફાસ્ટ અસ્લીપ, એક નાનો છોડ ગાઢ નિંદ્રામાં સૂતો છે. બરાબર, એક બીજના હૃદયમાં ખૂબ ઊંડે ઊંડે એક નાનો છોડ ગાઢ નિંદ્રામાં સૂતો છે. વેક શેર ધ સનશાઇન એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ, બરાબર, ઊભો થા તેવું સૂર્યપ્રકાશે કહ્યું, સૂર્યના પ્રકાશથી બીજો છોડ સળવળે છે. અને વેક શેર ધ વોઇસ ઓફ ધ રેઇન ડ્રોપ્સ બ્રાઇટ, ઊભો થા એવું તેજસ્વી ઝાકળ બિંદુઓએ કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે છે એકબીજાના હૃદયમાં, એક બીજના હૃદયમાં ઊંડે ઊંડે એક નાનો છોડ ગાઢ નિંદ્રામાં સૂતો છે, ઊભો થા તેવું સૂર્યપ્રકાશે કહ્યું, સૂર્યને પ્રકાશથી બીજા છોડ સળવળતાય છે, સૂર્યપ્રકાશથી બીજનો જે છોડ છે એ સળવળતાય છે, ઊભો થા તેવું તેજસ્વી ઝાકળ બિંદુએ કહ્યું. પહેલો પ્રશ્ન, વેર વોઝ ધ લિટલ પ્લાન્ટ અસ્લીપ, ધ લિટલ પ્લાન્ટ વોઝ અસ્લીપ ઇન ધ હાર્ટ ઓફ સીડ બરીડ ડીપ ઇન ટુ ધ સીડ, હુ વેક્સ અપ ધ પ્લાન્ટ, ધ સનશાઇન એન્ડ ધ રેઇનડ્રોપ વેક્સ અપ ધ પ્લાન્ટ,
રાઇટ ડાઉન ધ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ લખવાના છે લાઇટ એન્ડ ડીપ, તો લાઇટ તો બ્રાઇટ, ડીપ તો સ્લીપ. ક્રીપ ટુ ધ લાઇટ, હુ સેઝ ધીસ વર્ડ, તો કહે છે. એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ, ધ સનશાઇન સેઝ ધીસ વર્ડ. વેર વોઝ ધ સીડ બરીડ, ધ સીડ વોઝ બરીડ ઇન ધ હાર્ટ ઓફ અ સીડ. આગળ જુઓ તો કે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 પેજ નંબર 36 ઉપર છે. પરિચ્છેદ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. ધ કિંગડમ ઓફ વિજયનગર વોઝ વન્સ ટ્રબલ વિથ સ્ટ્રેટ. એક નગર હતું બરાબર, જેનું નામ છે વિજયનગર. તેમાં એક મોટી સમસ્યા હતી. કોની? તો કે રેટ્સ. રેટ્સ એટલે ઉંદરોની. કિંગ કૃષ્ણદેવ રાય ડિસાઇડેડ ધેટ એવરી હાઉસ શુડ હેવ અ કેટ. એમાં રાજા કૃષ્ણદેવ રાયે એક એવો નિર્ણય કર્યો કે દરેક ઘરમાં શું હોય, એક બિલાડી રાખવાની. પ્રોબ્લેમ શું હતો? તો કે ઉંદરનો. એટલે એનો પ્રોબ્લેમનું સોલ્યુશન શું આપ્યું? તો કે દરેક ઘરમાં એક બિલાડી હોય છે. એન્ડ ટુ ફીડ ધ કેટ્સ વિથ મિલ્ક, અને કીડી સોરી બિલાડીને દૂધ આપવું. હી ઓર્ડર ધેટ અ કાવ ટુ, અને પછી એણે કાવનો પણ રાખવાનો ઓર્ડર આપ્યો. બી ગીવન ટુ ઈચ હાઉસ, પણ દરેક ઘરે ગાય આપવાનો નિર્ણય કર્યો. એટલે ઉંદરની સમસ્યા હતી દરેક ઘરમાં બિલાડી રાખવાની, અને દરેક બિલાડીને દૂધ પાવવું, અને એના માટે દરેક ઘરમાં ગાય આપવાનો ઓર્ડર કર્યો. તેના લઈ રામન થોટ ધેટ ધ હોલ આઈડિયા વોઝ સ્ટુપિડ એન્ડ થોટ ઓફ પ્લાન ટુ ટીચ ધ કિંગ અ લેસન. તેનાલી રામને વિચાર્યું કે આખો વિચાર છે એ કેવો છે? સ્ટુપિડ છે, મૂર્ખ છે. એન્ડ ધ થોટ ઓફ પ્લાન ટુ ટીચ ધ કિંગ લેસન, અને તેને રાજાને શું કર્યું? પ્લાન નક્કી કરવાનો, પ્લાટ ભણાવવાનો પ્લાન નક્કી કર્યો. ઓન ધ વેરી ફર્સ્ટ ડે, પહેલા દિવસે, હી ગેવ હિઝ કેટ બોઇલિંગ હોટ મિલ્ક ઇન અ બાઉલ. તેની બિલાડીને તે શું આપે છે? હોટ બોઇલ મિલ્ક આપે છે, કે ઉકાળેલું ગરમ દૂધ પીવા માટે એક વાટકામાં. ધ પુઅર એનિમલ બર્ન ઇટ્સ માઉથ એન્ડ રન અવે, અને પુઅર બિચારું પાણી છે એ પીવે, પ્રાણી જે છે એ પી જાય છે, અને તેનું મોઢું સળગી જાય, એટલે કે બળી જાય છે, અને તે ત્યાંથી ભાગી જાય છે. પહેલો પ્રશ્ન, હુ વોઝ ધ કિંગ ઓફ વિજયનગર, વિજયનગરના રાજા કોણ હતા? તો કે કૃષ્ણદેવરાય વોઝ ધ કિંગ ઓફ વિજયનગર. વોટ ડીડ ધ કિંગ ડિસાઇડ, રાજાએ શું નક્કી કર્યું? કિંગ ડિસાઇડેડ ધેટ એવરી હાઉસ શુડ હેવ અ કેટ. હવે પેજ નંબર 37 ઉપર ત્રીજો પ્રશ્ન, હુ થોટ ધ કિંગ્સ પ્લાન વોઝ સ્ટુપિડ. તેનાલી રામન થોટ ધ કિંગ્સ પ્લાન વોઝ સ્ટુપિડ. કોનો નિર્ણય? રાજાનો પ્લાન સ્ટુપિડ, મૂર્ખ લાગ્યો. તો કે તેનાલી રામને. ચોથો પ્રશ્ન, વોટ ડીડ તેનાલી રામન ગીવ ટુ ધ કેટ. તેનાલી રામન ગેવ હિઝ કેટ બોઇલિંગ હોટ મિલ્ક ઇન અ બાઉલ. ધ કેટ ડ્રેન્ક ધ મિલ્ક હેપીલી. ના, ફોલ્સ. બરાબર, હવે આવશે બીજો પ્રશ્ન. પીપલ વર્શિપ કિંગ મહાબલી બીકોઝ હી વોઝ અ વેરી જસ્ટ કાઇન્ડ એન્ડ પોપ્યુલર કિંગ. માણસો છે એ મહાબલી રાજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, કે અને કારણ શું લેવા? એટલા બહુ જ વર્શિપ કરતા હતા, બહુ જ એની આજ્ઞાનું પાલન કરતા હતા, કારણ કે જસ્ટ કાઇન્ડ એન્ડ પોપ્યુલર કિંગ હતો. એ ખૂબ દયાળુ અને પોપ્યુલર એટલે પ્રખ્યાત રાજા હતો. પીપલ વેર હેપી. એના રાજમાં માણસો કેવા હતા? ખૂબ જ તે હેપી હતા. ધે લવ એન્ડ વર્શિપ હિમ લાઈક ગોડ, અને એને એટલો પ્રેમ કરતા હતા જાણે કે ભગવાનને કરતા હોય તેટલો. ધ ગોડ્સ ડીડ નોટ લાઈક ધીસ, ભગવાનને આ ગમ્યું નહીં. ધે ટુક અવે હિઝ કિંગડમ એન્ડ રિમૂવ હિમ ફ્રોમ ધેર. તે ભગવાનોએ આ રાજાની મહાબલી રાજા પાસેથી તેનું રાજ્ય છીનવી લીધું અને તેને ત્યાંથી કાઢી મૂક્યા. બટ ધ કિંગ લવ હિઝ પીપલ વેરી મચ, પણ રાજા છે એને એના માણસો ખૂબ જ, ગામ જે વાસીઓ હતા એ બહુ ગમતા હતા. હી સેડ ટુ ધ ગોડ્સ, તેણે ભગવાનને કહ્યું, પ્લીઝ એલાવ મી ટુ સી માય પીપલ, મને મારા માણસો જોવાનું પરમિશન આપો. ધ ગોડ્સ ગ્રાન્ટેડ હિઝ વિશ, અને રાજાએ તેની ઈચ્છા પૂરી કરી દીધી. સો કિંગ મહાબલી વિઝિટ હિઝ પીપલ વન્સ ઇન અ યર, એટલા માટે રાજા મહાબલી જે છે એ વર્ષમાં એક વખત મુલાકાત લઈ શકે છે. પીપલ સેલિબ્રેટ ધીસ વિઝિટ એઝ ઓનમ, અને માણસો જે છે તેની વિઝિટને ઓનમ તરીકે ઓળખે છે. બરાબર, અને પીપલ સેલિબ્રેટ ધીસ વિઝિટ એઝ ઓનમ, તેની મુલાકાતને ઓનમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી મહાકિંગ મહાબલી રાજાની માહિતી. પહેલો પ્રશ્ન, વોટ ડીડ ધ ગોડ્સ નોટ લાઈક? ધ ગોડ્સ ડીડ નોટ લાઈક ધેટ પીપલ લવ એન્ડ વર્શિપ ઇન મહાબલી લાઈક અ ગોડ. રાજા મહાબલીને ભગવાન તરીકે રાખતા હતા એ એને ગમતું ન હતું. વોટ ડીડ ધ ગોડ્સ ડુ, એટલા માટે ભગવાને શું કર્યું? ધ ગોડ્સ ટુક અવે હિઝ કિંગડમ એન્ડ રિમૂવ કિંગ મહાબલી ફ્રોમ ધેર, ત્યાંથી તેને રિમૂવ રાજમાંથી દૂર કરી દીધા.
કિંગ મહાબલી વોઝ ખાલી જગ્યા ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, તો વેરી જસ્ટ કાઇન્ડ એન્ડ પોપ્યુલર કિંગ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ એલાવ, તો કે બી ગ્રાન્ટેડ. પીપલ સેલિબ્રેટ ધ કિંગ વિઝિટ એઝ ઓનમ. બરાબર, આ રીતે પ્રશ્નોના જવાબ બધા છે એ પાઠ્યપુસ્તકમાંથી સમજીને લખતા જવાના છે. હવે પેજ નંબર 37 ઉપર જ તે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પેરેગ્રાફ આપ્યો છે. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન રાજકોટ. મોહન રાજકોટનો વિદ્યાર્થી હતો. હી ડીડ નોટ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તે કોઈ દિવસ ક્લાસમાં પ્રથમ આવતો નહીં, બટ હી વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. અને તે સાચો અને પ્રામાણિક વ્યક્તિ હતો. વન્સ ધ સ્કૂલ હેડ ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન. એક વખતે તેમની શાળામાં એક વાર્ષિક તપાસણી આવે છે. ધ ઇન્સ્પેક્ટર વેન્ટ રાઉન્ડ ઓલ ધ ક્લાસીસ. એમાં આવેલા તપાસણી અધિકારી છે એ બધા ક્લાસમાં આટા ફર્યા કરે છે. હી ઓલ્સો વેન્ટ ટુ ક્લાસ 5, અને તે ધોરણ 5 ક્લાસમાં જાય છે. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન ધ ધેટ ક્લાસ. મોહન તે ક્લાસમાં અભ્યાસ કરે છે. ઇટ વોઝ ઇંગ્લિશ ક્લાસ. તે દરમિયાન ઇંગ્લિશનો ક્લાસ ચાલી રહ્યો હતો. ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ. ત્યાં જેને તપાસણી અધિકારીએ તેમને સ્પેલિંગ ટેસ્ટ આપી. હી ડિસાઇડેડ 10 વર્ડ્સ. તેણે 10 વર્ડ્સ લખ્યા. વન વર્ડ વોઝ કેટલ. બરાબર, એક શબ્દ હતો કેટલ. મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધીસ વર્ડ. અને મોહનને તેનો સ્પેલિંગ આવડતો ન હતો. હી રોટ અ રોંગ સ્પેલિંગ. એણે ખોટો સ્પેલિંગ લખ્યો હતો. ધ ટીચર શો ધ રોંગ સ્પેલિંગ ઇન મોહન સ્લેટ. શિક્ષકે મોહનની પાટીમાં ખોટો સ્પેલિંગ છે એ દર્શાવ્યો. હી મેડ સાઇન ટુ મોહન કોપી ધ વર્ડ ફ્રોમ યોર નેબર. અને તેણે મોહનને કીધું કે તું બાજુવાળામાંથી તું એને કોપી કરી લે. ડીડ મોહન અન્ડરસ્ટેન્ડ ધ સાઇન. શું શિક્ષકે કરેલી જે સાઇન છે, જે દિશા કીધી હતી, એ મોહન સમજી શક્યો હતો? યસ, હી ડીડ. હા, તે સમજી શક્યો હતો. ડીડ ઈ કોપી ધ વર્ડ. શું તેણે તે કોપી કરી નાખ્યો હતો શબ્દને? નો, હી ડીડન્ટ. ના, તેણે નહોતો કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આ મોહન છે એ કોણ હતા? તો કે આપણા મોહનદાસ કરમચંદ ગાંધી, આપણા રાષ્ટ્રપતિ પિતા, સોરી, રાષ્ટ્રપિતા તરીકે જેને ઓળખીએ છીએ, તે મોહનદાસ કરમચંદ ગાંધીજીનો આ જીવનનો પ્રસંગની માહિતી આપી છે. હવે આગળ જુઓ તો કે એને લગતા પ્રશ્ન છે પેજ નંબર 38 ઉપર. તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન હવે પેજ નંબર 38 ઉપર. મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. હંમેશા ઓનેસ્ટ રહેતો હતો? તો કે હા, ટ્રુ. વાય ડીડ ધ ઇન્સ્પેક્ટર કમ ટુ ધ સ્કૂલ. ઇન્સ્પેક્ટર શાળાએ શા માટે આવ્યા હતા? તો પ્રશ્નનો જવાબ છે, ધ ઇન્સ્પેક્ટર કમ ટુ ધ સ્કૂલ બીકોઝ ધ સ્કૂલ હેડ ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન. ત્રીજું, વોટ ડીડ ધ ઇન્સ્પેક્ટર ડુ ઇન મોહન્સ ક્લાસ. મોહનના ક્લાસમાં ઇન્સ્પેક્ટરે શું કર્યું? તો ઇન્સ્પેક્ટર ટુક અ સ્પેલિંગ ટેસ્ટ. ચોથું, હુ આસ્કેડ મોહન ટુ કોપી. ધ ટીચર આસ્કેડ ટુ મોહન ટુ કોપી. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ યરલી? તો કે એન્યુઅલ. યરલીનો સમાનાર્થી શબ્દ કયો છે? તો કે એન્યુઅલ. આગળ જાઓ વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન, એટલે કે ચોથો પ્રશ્ન આપ્યો છે. વેન સ્વામી વિવેકાનંદ વોઝ સેલિંગ ટુ અમેરિકા. જ્યારે સ્વામી વિવેકાનંદ છે એ અમેરિકા જવા માટેની દરિયાઈ મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે હી મેટ એન ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ગોઈંગ ટુ અમેરિકા ફોર હાયર સ્ટડી. ત્યારે તેને ભારતીય વિદ્યાર્થીઓ મળે છે જેઓ અમેરિકા હાયર સ્ટડી એટલે કે ઉચ્ચતર ભણવા જઈ રહ્યા હતા. ધ સ્ટુડન્ટ્સ બિહેવ ઇન વેરી બેડ મેનર એઝ હી બોસ્ટેડ ધેટ વેરી ફ્યુ પીપલ કુડ એફોર્ડ ટુ ગો ટુ અમેરિકા. અને તેઓ ધ સ્ટુડન્ટ્સ બિહેવ એવું વર્તણૂક કરતા હતા, વેરી બેડ મેનર, ખરાબ વર્તણૂક કરી, એઝ ધ બોસ્ટેડ, અને ખોટું એક પ્રકારનું બડખ, એક પ્રકારની કહેવાય કે બડાઈ મારી રહ્યા હતા. અને શું બડાઈ મારી રહ્યા હતા? વેરી ફ્યુ પીપલ કુડ એફોર્ડ ટુ ગો ટુ અમેરિકા. એવા થોડાક જ વ્યક્તિ છે કે જે અમેરિકા જઈ શકે. સ્વામી ડિસાઇડેડ ધેટ ઇટ વોઝ અ ગુડ ટાઈમ ટુ ટીચ હિમ અ ફ્યુ વેલ્યુઝ ઓફ લાઈફ. અને તે સમયે સ્વામીજીએ નિર્ણય કર્યો કે ઇટ વોઝ અ ગુડ ટાઈમ, આ એવો સમય સારો છે કે ટીચ હિમ અ ફ્યુ વેલ્યુઝ ઓફ લાઈફ. તેઓને જીવનનું કિંમત છે એ સમજાવવી પડશે. વેન સ્વામીજી નેક્સ્ટ મીટ હિમ ઓન ધ ડેક. અને જ્યારે સ્વામીજી છે એક ડેક ઉપર મળે છે, હી આસ્કેડ હિમ. સ્વામીજી નેક્સ્ટ મીટ હિ વેન સ્વામીજી નેક્સ્ટ મીટ હિમ ઓન ધ ડેક હી આસ્કેડ હિમ. તે પૂછે છે, સન વાય આર યુ ગોઈંગ ટુ અમેરિકા. તમે શા માટે શાળાએ જઈ રહ્યા છો? ધ બોય રિપ્લાય. બાળકે જવાબ આપ્યો, આઈ એમ ગોઈંગ ધેર ફોર હાયર સ્ટડી. હું તેમને ત્યાં હાયર સ્ટડી માટે જઈ રહ્યા છીએ
તો કે મેં ત્યાં શા માટે આર યુ ગોઈંગ ટુ અમેરિકા, અમેરિકા તમે શા માટે? એ કે હાયર સ્ટડી માટે, જેને જે આ બહુ ઉચ્ચ સ્તર ભણવા જઈ રહ્યા છે. તો એની ઉપરથી કહે છે, એક તો એ કામ કરો. આવી ખોટી બડાઈ મારોમાં પહેલો પ્રશ્ન, હુ વોઝ સેલિંગ ટુ અમેરિકા? તો કે સ્વામી વિવેકાનંદ વોઝ સેલિંગ ટુ અમેરિકા. વાય વોઝ ધ સ્ટુડન્ટ્સ ગોઈંગ ટુ અમેરિકા? બાળકો શા માટે, વિદ્યાર્થીઓ શા માટે અમેરિકા જઈ રહ્યા? તો કે સ્ટુડન્ટ વોઝ ગોઈંગ ટુ અમેરિકા ફોર હાયર સ્ટડીઝ. સ્વામીજી વોન્ટેડ ટુ ટીચ હિમ, શું એને શીખવવા માગતા હતા? ફ્યુ વેલ્યુઝ ઓફ લાઈફ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સોર્ટ ઓફ? તો કે એ બિહેવ. અને પાંચમો પ્રશ્ન, ધ સ્ટુડન્ટ્સ બિહેવ ઇન અ બેડ મેનર, બી જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલું તમને સમજાવ્યું છે એટલું બધું જ તે તમારે ગ્રામરના પાઠ્યપુસ્તકના પેજ નંબર 38 થી લઈને 38 સુધીનું સંપૂર્ણ પૂરું કરી દેવાનું છે. આટલું હોમવર્ક જે છે એ આમાંથી જોઈ જોઈને સમજીને પૂરું કરી દેવાનું છે. આટલો હોમવર્ક તમારે આજનું છે.